गुजराती अहमदाबाद। और हवे वात राजकोट मां मळनारा ओबीसी महाधिवेशननी। तो राजकोट में आज ओबीसी महासभा महाअधिवेशन है। राज्यभर में 146 ज्ञाति प्रतिनिधि हाजर रहे। ओबीसी समाज की वस्ती गणतरी मांग पण उठी सके। अलग अलग मांगों साथ समाज आगे जोड़े। तो स्थानिक चूंटी में ओबीसी धोरण नक्की करने चर्चा। स्थानिक चूंटी में 10% अनामत नाबूद कर जवेरी कमीशन में रजूआत करी। तो आंगे जो माहिती मेळवीए संवाददाता हार्दिक पासेथी ते जोड़ाई गया राजकोटथी आपणी साथे। तो हार्दिक अत्यारे हाल महासंमेलन जे आ योजावानुं छे, तमाम प्रकारनी ओबीसीनुं जे महासंमेलन कंईक योजावा जई रह्युं छे, विगत शुं छे वधारे पड़ती? जी हार्दिक। ચોક્કસથી જે છે ઓબીસી સમાજ દ્વારા વિવિધ માંગ સાથે અત્યારે જે છે સંમેલન યોજવામાં આવી રહ્યું છે। હાલ જો વાત કરવા જઈએ તો જે છે ઓબીસી સમાજના આગેવાનો પણ અત્યારે અહીંયા ઉપસ્થિત થયા છે। ખાસ કરીને જે છે રાજ્યભરના જે ઓબીસી સમાજના જે 147 જેટલા જ્ઞાતિ આગેવાનો હોય છે, આ જ્ઞાતિ આગેવાનો દ્વારા જે છે અત્યારે અહીંયા મિટિંગ કરવામાં આવી રહી છે। હાલ આપણી સાથે ઓબીસી સમાજના આગેવાન છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, તમારી મુખ્ય માંગ શું છે? મુખ્ય માંગ ઓબીસી સમાજને અમને બરોબર ન્યાય મળવો જોઈએ, અને અમારે બધી જે અમારો હક કન્ટેક્ટ કરે જે નક્કી કરેલ છે એ પ્રમાણે અમને મળવું જોઈએ એવી અમારી માંગણી છે। ચોક્કસથી હાલ જે છે ઓબીસી સમાજના જે આગેવાન જે કેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે એમની પાસેથી શું અપેક્ષા છે તમારી? આમ તો ઓબીસી સમાજના પ્રતિનિધિ પાસે તો અપેક્ષા હોય જ, પણ એ સિવાયના પ્રતિનિધિઓ પણ ઓબીસીના મતોથી ચૂંટાય છે। કારણ કે 54% વસ્તી ગુજરાતમાં ઓબીસીની છે, અને આજે ઓબીસી અને એસસીના લોકો પણ સામેલ છે। તો આટલી બધી મોટી વસ્તી હોય અને છતાંય અન્યાય કરવામાં આવતો હોય તે અન્યાય સહન કરી શકાય નહીં। અન્યાયને લઈને આગામી સમયમાં કેવી કાર્યવાહી થશે, શું થશે? અમારો એજન્ડા એકદમ ક્લિયર છે। ઓબીસીના હક માટે અમે સરકારશ્રીમાં રજૂઆત કરશું, ઓબીસીના આગેવાનોને પણ રજૂઆત કરશું, અને જરૂર પડશે તો દરેક જિલ્લાની અંદર મિટિંગો કરશું, અને આવનારા સમયમાં એક મહાઅધિવેશન બોલાવી અને અમારો અવાજ પહોંચાડવાની કોશિશ કરશું। ખાસ જે છે જ્ઞાતિ પ્રમાણે વસ્તી ગણતરી થવી જોઈએ એવી પણ એક માંગ છે, શું માંગ છે? જનગણનાનો જે માંગણી છે એ તો વર્ષો જૂની છે, અને એના માટે બિહાર સરકારે આજે શરૂ પણ કરી દીધું છે। તો ગુજરાતમાં પણ જાતિગત જનગણના કરવામાં આવે, જેથી ખબર પડે કે આ સત્તાની કેટલી વસ્તી છે, તો એના માટેનું એક બજેટ ફાળવી શકાય। ખાસ ઓબીસી સમાજના મતથી જે છે અલ્પેશ ઠાકોર સહિતના અનેક નેતાઓ ચૂંટાણા છે, પણ સમાજ માટે કામ નથી કર્યું એવો પણ એક આક્ષેપ છે, શું કહેવું? ખબર નથી, ઓબીસીના નામે લોકો ટિકિટ માંગે છે, ઓબીસીના નામે મિનિસ્ટ્રી માંગે છે, ઓબીસીના નામે સત્તા સ્થાને બેઠા પછી મોઢા કેમ ચીવાઈ જાય છે એ ખબર પડતી નથી। એના માટે તો અમે બધા નોન પોલિટિકલ જે લોકો છે એનું એક આ સંગઠન ઓબીસીનું આજે જાગૃત બન્યું છે, અને આવનારા દિવસોમાં એ લોકો પાસે પણ અમે જવાબ માંગશું। કહી શકાય કે જે ઓબીસી સમાજના મત ઉપર જીતેલા ઉમેદવારો છે એમની પાસે કોઈ માંગ કરવામાં આવે, અથવા તો એમના ઘર બહાર કોઈ ધરણા કે એમની પાસે કંઈ કરવામાં આવી? એ કાર્યક્રમ અમારી બધી જે વર્કિંગ કમિટી જે છે એમાં નિર્ણય કર્યા બાદ ઘડવામાં આવશે। ચોક્કસથી અહીંયા જે છે અન્ય આગેવાનો છે, શું મુખ્ય માંગ છે? ખાસ કરીને જે સમાજમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ સમાજ માટે કામ નથી કરી એ કેવો પણ આક્ષેપ છે, શું કહેવું? જનરલી સમાજ ધારે તો એ સમાજ છે એ કોઈ પણ પ્રતિનિધિને હીરો પણ બનાવી શકે છે, અને કોઈ પણ પ્રતિનિધિને ઝીરો પણ બનાવી શકે છે। આવનારા દિવસમાં કોઈ પણ પ્રતિનિધિ જો સારું કામ કરશે તો એ યોગ્ય એનું સ્થાન જાળવી રાખશે, નહીં કરે તો સમાજ એનો વળતો જવાબ આપશે। ચોક્કસથી ખૂબ જ મહત્વની બાબત અહીંયા સામે આવી રહી છે કે સમાજ જે છે સમાજમાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, આ પ્રતિનિધિઓ જો આગામી સમયમાં જે કામ નહીં કરે તો સમાજ છે તેમને પણ જે છે તેમની સામે પણ રણનીતિ ઘડી અને વિરોધ કરવામાં આવશે, તો જાતિગત જે ગણતરી છે સહિતની અનેક માંગો સાથે આગામી સમયમાં જે છે અનેક કાર્યક્રમો પણ થશે। જી ચોક્કસથી હાર્દિક જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ઓબીસી મહાસભાનું મહા અધિવેશન યોજાયું છે, જ્યાં ઓબીસી સમાજની વસ્તી ગણતરીની માંગ પણ ઉઠી શકે છે, ત્યારે તમામ હકોની લડાઈ માટે તેઓ ચર્ચા કરશે।